चेंज ऑफ नेमनी ऑनलाइन एप्लिकेशन करता पहला हूँ तमने जे डेटा कही रह्यो छूं तेनो तमे एक फोल्डर बनावी दो। पहला तो तमारे तमारो पासपोर्ट साइजनो जे फोटो होय अने तमे जे सिग्नेचर करता हो ते तेनो बन्नेनो फोटो पाड़ी लो अने तेनु जे फॉर्मेट राखो ए डॉट जेपीजी होवुं जोईए अने तेनी साइज जे छे ए 20 KB अथवा तो 20 KB थी ओछी होवी जोईए। एटले के आ बे वस्तु तमे तैयार करी नाखो। त्यार पछी तमारा आधार कार्ड पान कार्ड का चूंटणी कार्ड त्रणमांथी कोई पण एकनी पीडीएफ बनावी लो। त्यार पछी जो सिटीमां आवता हो तो तमे इंडेक्सनी कॉपी जे होय तेनी पीडीएफ बनावी दो। હવે જો તમારી ઇન્ડેક્સ કોપીમાં અથવા તો આકરણીમાં એક કરતાં વધારે નામ છે તો તેનો 300નો સ્ટેમ્પ કરાવવો પડશે, તો એ કરાવી લો અને તેની પીડીએફ તમે બનાવી લો। હવે તમે જો વેચાતું રાખેલું હોય મકાન તો વેચાણના દસ્તાવેજમાં અપલોડ કરવાના થાય તો એની પણ તમે પીડીએફ બનાવી લો। એટલે કે જેટલા પણ સપોર્ટિંગ ડોક્યુમેન્ટ હોય એટલાની પીડીએફ તમે બનાવી લો। એટલે જ્યારે તમે ઓનલાઈન પ્રોસેસ કરવા બેસો તો ત્યારે તમારે એની પીડીએફ ગોતવા ના જવી પડે, ડાયરેક્ટલી તમારે અપલોડ કરવાની રહેશે। તો ચાલો હવે આપણે સ્ટાર્ટ કરીએ ઓનલાઈન પ્રોસેસ। પહેલાં તો આપણે portal.gnl.in login.php એટલે કે અહીંયા જે URL તમને બતાવી રહ્યું છે એને ઓપન કરવાનું છે। આ URL જે છે એને હું તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। એ URL તમે ઓપન કરશો એટલે કે આ રીતની એક સ્ક્રીન તમને બતાશે। હવે આમાં જો તમે ઓલરેડી રજીસ્ટર કરેલું છે એટલે કે સાઇન અપ કરેલું છે તો તમારે ડાયરેક્ટલી લોગિન કરવાનું છે। હવે જો સાઇન અપ તમે નથી કરેલું તો અહીંયા સાઇન અપ પર જવાનું છે અને અહીંયાથી તમારે સાઇન અપ કરી લેવાનું છે। એ સિમ્પલ સ્ટેપ છે। અહીંયા તમારે તમારી કંપની સિલેક્ટ કરવાની છે। જો MGVCLના તમે કન્ઝ્યુમર છો તો MGVCL સિલેક્ટ કરવાનું, PGVCLના કન્ઝ્યુમર હો તો PGVCL, એવી જ રીતે DGVCL અને UGVCLનો ઓપ્શન અવેલેબલ છે બરાબર। એટલે કે જે ડિસ્કોમ તમને લાગુ પડતી હોય એ તમારે સિલેક્ટ કરવાની છે। ત્યાર પછી તમારે તમારો મોબાઈલ નંબર અહીંયા એડ કરવાનો છે, પાસવર્ડ એડ કરવાનો છે, પછી અહીંયા રી એન્ટર પાસવર્ડ કરવાનો એટલે કે ઉપર જે પાસવર્ડ નાખ્યો એ જ એન્ટર અહીંયા કરવાનો છે। ત્યાર પછી ઈમેલ એડ્રેસ એટલે કે આપણે જીમેલનું જે હોય @gmail.com એ એડ્રેસ અહીંયા આપવાનું છે। હવે મેં ઓલરેડી સાઇન અપ કરેલું છે એટલા માટે હું ડાયરેક્ટલી લોગિન કરું છું। હું લોગિનમાં જાઉં છું, અહીંયા મોબાઈલ નંબર એડ કરું છું મારો, ત્યાર પછી મારી કંપની સિલેક્ટ કરું, મારે MGVCLમાં એપ્લાય કરવું છે ચેન્જ ઓફ નેમ માટે એટલા માટે મેં MGVCL રાખ્યું। હવે હું આપું છું લોગિન। હવે લોગિન આપ્યું એટલે મને ઓટીપીનું પૂછશે તો અહીંયા આપણે ઓટીપી એન્ટર કરવો પડશે, એ આપણા મોબાઈલ નંબર ઉપર આવશે, હમણાં જે મોબાઈલ નંબર એન્ટર કર્યો એ, તો અહીંયા ઓટીપી એન્ટર કરી દેવાનો છે। ઓટીપી એન્ટર કર્યા પછી સબમિટ ઓટીપી કરી દેવાનું છે, ત્યાર પછી ફરીવાર આવી એક સ્ક્રીન આવે તો એમાં પણ સબમિટ કરી દેવાનું છે। હવેના જે સ્ટેપ છે એ ખાસ ધ્યાન રાખજો। આપણે શું કરવાનું છે તો કે આપણે આપણું નામ ચેન્જ કરવું છે લાઇટ બિલનું બરાબર, તો એની માટે ડાયરેક્ટલી અહીંયા તમને ઘણું જ બધું જોવા મળે છે, તો એમાં તમારે જવાનું નથી, ડાયરેક્ટલી તમારે અહીંયા લેફ્ટ સાઈડમાં જોવાનું છે, એમાં મેનેજ એકાઉન્ટ કરીને ઓપ્શન છે બરાબર। હું અહીંયા ઝૂમ કરું એટલે અહીંયા જોવા મેનેજ એકાઉન્ટ બરાબર, તો તેના પર ક્લિક કરવાનું છે। હવે તેના પર તમે ક્લિક કરશો એટલે એક નવું પેજ ઓપન થશે આ રીતનું, તેમાં તમારી પાસે અવેલેબલ છે @LT એકાઉન્ટ, @ST એકાઉન્ટ અને @Agri એકાઉન્ટ। તો આપણે શેની માટે તો કે આપણે @LT એકાઉન્ટ, હવે આપણું ઘરનું લાઇટ બિલ હોય, દુકાનનું લાઇટ બિલ હોય બરાબર, એ કાંઈ પણ તમારે નામ ચેન્જ કરવું છે તો અહીંયા @LT એકાઉન્ટ આવશે। હવે ST કન્ઝ્યુમર હોય તો ST તો કોક જ હોય છે તો એની માટે ST કન્ઝ્યુમર, અને એગ્રીકલ્ચર કન્ઝ્યુમર માટે પણ અહીંયા છે, પરંતુ આપણે ઘર વપરાશ માટેનું હોય, દુકાનનું હોય તો એની માટે અહીંયા @LT એકાઉન્ટ આવશે, તો તેના પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરશો એટલે એક નવી સ્ક્રીન તમને હમણાં બતાવશે લોડ થઈને, તો એક સ્ક્રીન તમને બતાવી રહી છે અહીંયા, એને ઝૂમ ઇન કરીએ આપણે, તો ઝૂમ કરીએ તો અહીંયા તેમાં શું કરવાનું, પહેલા કન્ઝ્યુમર નંબર એડ કરવાનો છે, ત્યાર પછી બિલ ડેટ એડ કરવાની છે અને પાસ્ટ ટ્રેડિંગ એડ કરવાનું છે બરાબર, અને જો તમારો સોલાર કન્ઝ્યુમર હોય તો અહીંયા લખેલું છે Solar Consumer હેઝ ટુ એન્ટર પાસ્ટ ટ્રેડિંગ ઇમ્પોર્ટ બરાબર। હવે આજે બિલ ડેટ ને એ શું છે તો અહીંયા નીચે તમે જોશો તો એક બિલ તમને બતાવવામાં આવ્યું છે, તો કે બિલ ડેટ એટલે કે આજે બિલ ડેટ હોય એ, ગ્રાહક નંબર તો અહીંયા જો કન્ઝ્યુમર નંબર લખ્યો છે એ, અને પાસ્ટ ટ્રેડિંગ તો કે આ તમે તમારું બિલ લઈને બેસતો એટલે કે આવો ડેટા તમારા બિલમાં લખેલો હશે, એ સેમ ડેટા અહીંયા જે રાઉન્ડ સર્કલ કરેલા છે એ સેમ તમારે અહીંયા ઉપર ફિલઅપ કરવાનું રહેશે બરાબર। તો આપણે એ ફિલઅપ કરી દઈએ, કન્ઝ્યુમર નંબર પછી બિલ ડેટ છે, તો બિલ ડેટ મેં લખેલી છે 21/12 નું, તો 21/12 હું સિલેક્ટ કરી લઉં, જૂનું બિલ જો તો પણ અત્યારે ચાલે છે, પરંતુ ફ્યુચરમાં જો બંધ થઈ જાય તો એની માટે તમારે જે લેટેસ્ટ બિલ આવ્યું હોય એ લઈ લેવાનું બરાબર, અત્યારે ચાલે છે તો આપણે એ મુજબ કરીએ। હવે રીડિંગ મેં અહીંયા નોટપેડની ફાઇલમાં લખેલું છે તો એ પણ નાખી દઈએ, મારે 5672 હતું તો એડ મેં કર્યું, હવે આને હું ઝૂમ કરું થોડુંક એટલે તમને વધારે આઈડિયા આવે બરાબર। કન્ઝ્યુમર નંબર એડ કર્યો, બિલ ડેટ એડ કરી અને પાસ્ટ રીડિંગ એડ કર્યું, પાસ્ટ રીડિંગ એટલે ખાસ ધ્યાન રાખજો અહીંયા ઉપર હોય પ્રેઝન્ટ રીડિંગની નીચે પાસ્ટ રીડિંગ હોય એ એડ કરવાનું છે બરાબર, પ્રેઝન્ટ રીડિંગ ના નાખી દેતા, અને આ ડેટ અહીંયા બિલની હોય અને આ કન્ઝ્યુમર નંબર અહીંયા આપી દેવાનું છે સેવ,
હવે જેવું તમે સેવ આપશો એટલે જો અહીંયા એક મેસેજ જોવા મળ્યો, કન્ઝ્યુમર એકાઉન્ટ સક્સેસફુલ એટેચ વિથ પ્રોફાઇલ, એટલે કે આપણો જે કન્ઝ્યુમર છે એ એટેચ થઈ ગયો. હવે આ જે એટેચ થઈ જાય પછી શું કરવાનું છે, તો એ સ્ટેપ હું તમને હવે બતાવું. બરાબર, તો હવે તમારે ડાયરેક્ટલી અહીંયા લેફ્ટ સાઈડમાં આ બધી લિંકો આપેલી છે એમાં નેમ ચેન્જનું જોવાનું છે, એલટી નેમ ચેન્જ. તો જો અહીંયા છે એલટી નેમ ચેન્જ, બરાબર, તો એના પર તમારે ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરશો એટલે એક નવી સ્ક્રીન પાસે આવી રીતે ઓપન થઈ જશે. હવે અહીંયા જો, અહીંયા જો તમે તમારા મોબાઈલ ઉપરથી એક કરતા વધારે એડ એકાઉન્ટ કર્યા છે તો એ બતાશે, પરંતુ તમે જો પહેલી વાર કરી રહ્યા છો તમારા એકાઉન્ટમાંથી તો તમને ડાયરેક્ટલી એક જ ઓપ્શન આવશે, એટલે કે આ જે નામ છે એ મારે ચેન્જ કરવાનું છે, એ સિલેક્શનમાં આવી ગયું. ડાયરેક્ટલી તમારે અહીંયા સબમિટ કરી દેવાનું છે. સબમિટ કરશો એટલે એપ્લિકેશનની ડિટેલ તમને અહીંયા પૂછશે, ખાસ ધ્યાન આપો મિત્રો. બરાબર, તો જો કન્ઝ્યુમર નંબર આવી ગયો, કેટેગરી રેસિડેન્શિયલ છે, અને તમારું જે જૂનું નામ એટલે કે બિલમાં જે નામ આવે છે એ આવી જશે. ક્લાસ એલટી કન્ઝ્યુમર, લોડ કેટલો છે તો કે 3 કિલોવોટ. ફેઝ સિંગલ ફેઝ, પર્પઝ અને ન્યુ ફેઝ તો કે સિંગલ ફેઝ. બરાબર, હવે અહીંયા તમારે તમારે જે નવું નામ કરવું છે એ તમારે એડ કરવાનું રહેશે. તો નવું નામ મેં નોટપેડ ફાઇલમાં લખેલું છે, હું ડાયરેક્ટલી એને કોપી કરી લઉં છું અને અહીંયા હું એને પેસ્ટ કરી દઉં છું. હવે સિલેક્ટ રીઝન, હવે તમે લીગલ હેરમાં આવતા હો, સેલ ઓફ પ્રોપર્ટી એટલે કે પ્રોપર્ટી તમે વેચાતી લીધેલી હોય અથવા તો અધર, તો હું રાખી દઉં અત્યારે અધર. બરાબર, હવે સિક્યોરિટી ડિપોઝિટ, આમાં ખ્યાલ ધ્યાન રાખવાનું, આમાં તમારે શું લેવું, તો કે ડિફરન્સ એમાઉન્ટ ટુ બી પેઇડ બાય કન્ઝ્યુમર, એટલે કે ઓલરેડી આપણી જે ડિપોઝિટ હોય એ ઓલરેડી પેઇડ જ હોય. અહીંયા જો 2770 રૂપિયા છે ઓલરેડી પહેલા ભરેલા છે આપણા, એટલે આપણે શું લેવાનું, ડિફરન્સ. બરાબર, હવે ડિફરન્સ લઈને અહીંયા આપી દેવાનું છે સબમિટ. હવે સબમિટ આપો એટલે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના આવશે. બરાબર, તો આ જે ડોક્યુમેન્ટ મેં હમણાં વિડીયોની શરૂઆતમાં તમને જે મુજબ કીધું એ મુજબ તમે જો ડોક્યુમેન્ટ તૈયાર રાખ્યા હશે તો તમે ઇઝીલી સરળતાથી આને 1 મિનિટની અંદર કરી દેશો અપલોડ. તો અહીંયા પહેલા ફોટોગ્રાફ છે તો હું શું જ ફાઇલ કરું છું, એમાં અહીંયા મેં ઓલરેડી તૈયાર રાખેલું છે તો ફોટો સિલેક્ટ કરી લીધો. હવે સિગ્નેચર, તો સિગ્નેચર મેં પણ અપલોડ કરી દીધી. બરાબર, થઈ ગયું ફટાફટ. હવે અહીંયા આઈડી પ્રૂફ 3 નંબરમાં, તો મારી પાસે આધાર કાર્ડ છે, આધાર કાર્ડની પીડીએફ જોશે તો એ પણ મારી પાસે તૈયાર છે, અપલોડ કરી દીધી. રજીસ્ટર સેલ ડીડ, બરાબર, તો આમાં ઇન્ડેક્સ કોપી મારી પાસે છે તો હું ઇન્ડેક્સ કોપી કરી દઉં છું. બરાબર, તો ઇન્ડેક્સ કોપી. હવે ઓરિજિનલ રિસીપ્ટ હોય તો કરવાની, બાકી ના કરો તો ચાલશે. હવે કન્સર્ન 300નો સ્ટેમ્પ આમાં જોઈશે. હવે જો તમારી પાસે એક કરતા વધારે નામ ઇન્ડેક્સમાં કે એમાં હોય, બરાબર, તો તમારે 300નો સ્ટેમ્પ આપવાનો થાય, પરંતુ મારી જોડે એ છે નહીં અને જરૂર પણ નથી, કેમ કે મારે એક જ નામ છે જે એક્સપાયર થઈ ગયા છે એની ઉપરથી હું કરું છું એટલા માટે. પરંતુ હું મારું એક બીજું સપોર્ટિંગ ડોક્યુમેન્ટ એડ કરી દઉં એટલે ઉપર સીપીસી સેન્ટરમાં આસાનીથી તે લોકો મને આઈડેન્ટિફાઈડ કરી શકે. અહીંયાથી ડાયરેક્ટ પછી આપી દેવાનું છે સબમિટ. સબમિટ આપ્યું એટલે થોડો લોડ લેશે, કેમ કે એટલા બધા ડોક્યુમેન્ટ આપણે અપલોડ કરીએ તો સર્વર પર ઘણા જ બધા લોકો અત્યારે પ્રોસેસ કરતા હોય તો થોડો ટાઈમ લે. તો આપણું સક્સેસફુલી શું થયું, તો કે આ એડ થઈ ગયું. હવે શું ઓપ્શન આવે છે, તો હવે પેમેન્ટનું ઓપ્શન આવ્યું, A1 ફોર્મ ઉપર આવી ગયા. તો પેલા આમાં તમારે શું કરવાનું છે, અહીંયા નીચે જુઓ, વ્યૂ યોર એપ્લિકેશન A1 ફોર્મ, એની ઉપર રાઇટ ક્લિક કરીને ઓપન લિંક ઇન ન્યૂ ટેબ કરી દેવાનું. બરોબર, બીજું અહીંયા આ જે વસ્તુ છે 33 75 73 એને કોપી કરી લેવાનું છે. બરોબર, આ જે નંબર છે તમને અહીંયા A1 ફોર્મમાં પણ જોવા મળશે. તો આની તમારે શું કરવાનું હોય, પ્રિન્ટ આઉટ આપી દેવાની હોય છે જનરલી. બરાબર, આમાં તમારું નવું નામ ને બધું આવી જશે, એ જોઈ લેવાનું તમારે રહેશે. બરાબર, તો અહીંયા જો ફર્સ્ટ નેમ જે છે નવું આવી ગયું ડાયરેક્ટલી, બાકી બીજી કોઈ ડિટેલ તમે એડ કરી શકતા નથી. હવે આ જે નંબર એપ્લિકેશન નંબર હોય એને આપણે કોપી કરી લેવાનો, ત્યાંથી પણ કોપી કરી શકો અને અહીંયાથી પણ કરી શકો. બરાબર, હવે શું કરવાનું, આપણે પે નામ, તો કે કેટલા રૂપિયા ભરવાના આવ્યા મારે, તો અહીંયા જો એક્ઝિસ્ટિંગ એસડી મારી કેટલી 2770 રૂપિયા ઓલરેડી હતી અને નવી થાય છે 2553, એટલે ડિફરન્સ હું ઓલરેડી મારી જમા રહેશે સિક્યુરિટી ડિપોઝિટ, એટલે મારે ભરવાના ના થાય. પરંતુ આ 23.6 રૂપિયા જે છે એ ભરવાના થશે, એ શું છે, તો કે રજીસ્ટ્રેશન ચાર્જ છે. બરાબર, 20 રૂપિયા ચાર્જ છે ને બાકી જીએસટી લાગે 3.6, એટલે 23.6 રૂપિયા મારે ભરવાના છે. તો એને આપણે ઇઝીલી ભરી શકીએ છીએ અહીંયા પે ના ઉપર ક્લિક કરીને. તો પે ના ઉપર ક્લિક કરીશ એટલે એક આવી રીતનું તમારે ફોર્મ ખુલશે. બરાબર, તો એમાં ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં અહીંયા તમારે ચેક કરી દેવાનું છે અને સબમિટ આપી દેવાનું છે. જેવું જ હું સબમિટ આપી એટલે એક આવી રીતની ન્યૂ સ્ક્રીન ખુલશે. તો એમાં તમારે એસઆર નંબર ઓબ્લિક એપ નંબર રાખવાનો અને હમણાં જે આપણે કોપી કર્યો હતો એપ્લિકેશન નંબર એ અહીંયા પેસ્ટ કરી દેવાનો. હવે જો ભૂલી ગયા તમે તો અહીંયા A1 ફોર્મમાં જે એપ્લિકેશન નંબર છે એ અહીંયા તમારે કોપી પેસ્ટ કરી દેવાનો. ત્યાર પછી તમારે અહીંયા કેપ્ચા એડ કરવાના છે, તો એ કરી દઈએ. જો આ ખોટા પડશે તો બીજી વાર એડ કરવા પડશે, એટલે કેરફુલી એડ કરવાના. તો અહીંયા સર્ચ કરીએ. હવે જેવું જ મેં સર્ચ કર્યું તો જુઓ નામ આવી ગયું, એપ્લિકેશન નંબર આવી ગયો, ચેન્જ ઓફ નેમ 23.60 રૂપિયા. બરાબર, તો અહીંયા હું આપી દઉં છું પે નાવ. હવે તમે પે નાવ પર ક્લિક કરશો એટલે તમારી પાસે
એક પેલા તો મેસેજ આવશે, પ્લીઝ ડુ નોટ રિફ્રેશ, ગો બેક ટુ પ્રીવિયસ પેજ, અહીં આપી દેવાનું. ઓકે, એટલે કે પેજ તમારે તમારું રિફ્રેશ કરવાનું નથી, બરોબર. હવે આ થર્ડ પાર્ટીની જે વેબસાઇટ છે તેના પર આપણને રીડાયરેક્ટ કરવાના છે, એટલે અહીં આપણે કન્ટિન્યુ કરીએ. હવે આવું ત્યારે જ્યારે તમે કરતા હોય ત્યારે એની ડેક્સ હોય, ટીમ વ્યુઅર્સ, એવી કોઈ પણ વસ્તુ તમારે કનેક્ટ રાખવાની નથી, એનું ખાસ તમે ધ્યાન રાખજો. અહીંયા ઘણા જ બધા ઓપ્શન તમને પેમેન્ટ માટે મળી રહ્યા છે, પરંતુ હું બેસ્ટ માનું છું ક્યુઆર કોડ. તો ક્યુઆર કોડ ઉપર હું ક્લિક કરીશ, અહીંયાથી ભીમ યુપીઆઈ હું સિલેક્ટ કરીશ અને અહીં આપી દઈશ મેક પેમેન્ટ, બરોબર. અને અહીંયા હું ક્લિક કરીશ. હવે ત્યાં ક્લિક કરી એટલે ક્યુઆર કોડ આવ્યો, તો મારી ભીમ એપ હું ઓપન કરીશ અને ડાયરેક્ટલી ક્યુઆર કોડને હું સ્કેન કરી લઈશ. જેવો જ હું સ્કેન કરીશ એટલે મારા મોબાઈલમાં તે સ્કેન થઈને આવી જશે સક્સેસફુલી. અને જેવું જ હું એને પે કરીશ એટલે આ જે પેજ છે એ આપણે જતું રહેશે અને રિસીપ્ટના પેજ ઉપર જતું રહેશે, બરાબર. તો પેમેન્ટ હું કરી દઉં પહેલાં એટલે તમને આઈડિયા આવે. તો મેં પેમેન્ટ કરી દીધું છે મારા મોબાઈલમાંથી. હવે જેવું જ મેં પેમેન્ટ કર્યું છે તો આ જે પેજ છે ઓટોમેટિકલી ક્લોઝ થઈ જશે, બરાબર. હવે તમારે એને ક્લોઝ કરવાની જરૂર નથી. તો આ તમે જોઈ શકો છો આ રિસીપ્ટ જે છે અહીંયા જનરેટ થઈને આવી ગઈ છે આપણી. આ રૂપિયા મેં ભરી દીધા. અહીંયા પ્રિન્ટ રિસીપ્ટ ઉપર ક્લિક કરો તમે એટલે તેનું તમે શું કરી શકો, સેવ પણ કરી શકો છો અને તેની પ્રિન્ટ પણ તમારા પ્રિન્ટરમાંથી કાઢી શકો. આનું હું પહેલા સેવ કરી દઉં, બરાબર. તો અહીંયા લખી દઈએ પેમેન્ટ, તો આ સેવ થઈ ગઈ. તો એવી જ રીતે અહીંયા આવે એવન ફોર્મ છે, એને પણ ડાઉનલોડ કરી લઈએ, બરાબર. એવન ફોર્મ તો એ પણ ડાઉનલોડ થઈ ગયું, બરાબર. તો હવે શું રહ્યું, તો ઓકે હવે આ વસ્તુ પતી ગઈ, બરાબર. તો બેક ટુ પેમેન્ટ પર જવાની જરૂર નથી, આપણે ડાયરેક્ટલી અહીંયાથી આને ક્લોઝ કરી દઉં છું, આને ક્લોઝ કરી દઉં છું, પરંતુ આ જે નંબર છે એને હું કોપી કરી રાખું, બરાબર. હવે શું કરવાનું, હવે આપણે જોવું હોય તો ક્યાંથી જોઈશું, તો અહીંયા જો લેફ્ટ હેન્ડ સાઈડમાં ફરીવાર ચેક એપ્લિકેશન સ્ટેટસ કરીને અહીંયા એક લિંક આપેલી છે. ઝૂમ કરવું એટલે તમને વધારે આઈડિયા આવે. ચેક એપ્લિકેશન સ્ટેટસ, એના પર તમારે ક્લિક કરવાની છે. એના પર ક્લિક કરશો એટલે એક નવું પેજ ખુલશે અને તો અહીંયા તમને એપ્લિકેશન મળી રહે. તો અહીંયા હું ફાઇન્ડ કરું તો કે આ મારો નંબર છે, તો એ ચેન્જ ઓફ નેમ માટે મેં એપ્લિકેશન કરી છે. અહીંયા સ્ટેટસમાં બતાવે છે પેન્ડિંગ, બરાબર. અને અહીંયા રિસીપ્ટ પ્રિન્ટ થઈ જશે એટલે કે આપણું પેમેન્ટ થઈ ગયું છે, પરંતુ આ પેન્ડિંગ છે. હવે સીપીસી સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે આપણે ઉર્જા વિભાગ દ્વારા. હવે ત્યાં જો એ એક્સેપ્ટ કરશે તો આ જે પેન્ડિંગ સ્ટેટસ છે એ એક્સેપ્ટેડ થઈ જશે, બરાબર. અને આપણું જે નેમ ચેન્જ ઓફ નેમ છે થઈ જશે. પરંતુ જો કાંઈ પણ ક્વેરી હશે તો એ અહીંયા આપણને ક્વેરી બતાવશે અને એની પર આપણે ક્લિક કરશું એટલે ડાયરેક્ટલી આપણને બતાવશે કે શું ક્વેરી છે. હવે જોઈએ, જો ક્વેરી આવશે તો આપણે આગળની કાર્યવાહી કરશું. તો આ એટલી પ્રોસેસ છે ચેન્જ ઓફ નેમ માટે, આપણને આવડવી જરૂરી છે. જો આજનો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરવાનું ના ભૂલતા અને દોસ્તો સાથે શેર કરવાનું ના ભૂલતા.